નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण स्वागतम् वैष्णवजन एवं महानभाव श्रीमद्भागवत શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે દુર્લભો માનુષ્યો દેહો દેહિનામ ક્ષણ રહ તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શનમ આ સંસારની અંદર સૌથી દુર્લભ યદી કોઈ વસ્તુ છે તો એ છે મનુષ્ય જન્મની પ્રાપ્તિ મનુષ્ય દેહ પ્રાપ્ત થવો તો આ દુર્લભ એટલા માટે છે કારણ કે આનું મળવું એટલું કઠિન છે આપણને ખ્યાલ પણ નથી કે આ મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે આના પૂર્વમાં આપણે ક્યાં હતા કેવા કેવા શરીરોમાં હતા અને કેટલા કેટલા દુઃખોનો ભોગ કરી અને આપણે અહીંયા આવ્યા છીએ શાસ્ત્રોની અંદર કીધું છે ચોર્યાસી લાખ પ્રકારના શરીરો છે જલજા નવ લક્ષાવરે લક્ષ વિશાંતિ ક્રિમિરૂ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા જલચર જલજા સ્થાવરે લક્ષ વિસંતિ અને વીસ લાખ વનસ્પતિ ઇત્યાદિ શરીરો છે ક્રિમિહ કીટ પતંગ બેક્ટેરિયા વાયરસ જે છે એની સંખ્યા અગિયાર લાખ છે અને આકાશમાં ઉડવાવાળા પક્ષીઓ દસ લાખ છે ત્રીસ લાખ પશુઓના શરીર છે અને ચતુરલક્ષાણી માનવ ચાર લાખ પ્રકારના મનુષ્યો છે તો આ વિભાજન જે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે અલગ અલગ પ્રકારના શરીરોમાં ભ્રમણ કરતા કરતા ક્યારેક એવો અવસર પ્રાપ્ત થાય કે જ્યારે મનુષ્ય જન્મ મળે છે દુર્લભ કીધું છે પણ એનું કારણ બહુ સમજવા જેવું છે કારણ કે આ વાત ખાલી કોઈ એક શ્લોકમાં છે એવું નથી અનેક શાસ્ત્રોની અંદર અનેક મહાનુભાવો અનેક મહાપુરુષો દ્વારા વાત કહેવાની છે જેમ કે આજ ભાગવતના સપ્તમ સ્કંદમાં શ્રી પ્રહલાદ મહારાજ કહે છે દુર્લભ હમ માનુષમ જન્મ

સ્વર્ગના દેવતાઓ ગંધર્વ કિન્નર ચારણ પૃથ્વીલો ઉપર જુઓ તો ચાઈના વાળા છે રશિયા વાળા છે અમેરિકા વાળા બધા મનુષ્યની જ કેટેગરીમાં છે પણ જો સનાતન ધર્મ થી બહાર છે મનુષ્ય બન્યા છે પણ જીવનનો ઉદ્દેશ જીવનનો લક્ષ્ય જે છે એ ખબર નથી કોઈ ક્રિશ્ચિયન કે કોઈ અન્ય યવન લોકો છે ને પૂછો જીવનમાં શું ખાઈ પીને મજા કરો ભોગ એના જીવનની પ્રધાનતા છે અને એ ભોગને જીવન નું લક્ષ્ય માને છે કારણ કે સનાતન ધર્મ સિવાય અન્ય લોકો પુનર્જન્મને માનતા નથી એ તો કે છે એક જ જીવન છે પછી મર્યા પછી કોને જોયું છે ભાઈ

તો કે મરી ગયા પછી રાખ પાસે કોણ ઉઘરાણી કરે ભાઈ તો એને કોઈ પૂછ્યું પણ અહીંયા પાપ કરીએ કઈ કર્મ ખોટું તો પછી ભોગવવું ન પડે તો એને ઉદાહરણ આપ્યું એ કે તમે પાન ખાઓ તો પાનમાં પાનનો કલર કેવો હોય લીલો પછી એમાં કાથો નાખો તો લાલ થાય સોપારી ભોરા રંગની પછી અન્ય કોઈ વસ્તુ નાખો અલગ અલગ કલર પછી પાનને ચાવો તો અંતે તો એક જ કલર છે એવી કે બધું શૂન્યમાં મળી જાય મૃત્યુ પછી કઈ હોતું નથી મોજ કરો દર્શન છે છે અને ઘણા લોકો માને પણ આજે એવું નથી કે સનાતન ધર્મમાં જન્મ લીધો છે તો એને જ્ઞાન છે યવનોની આ વિચારધારા છે પણ સનાતન ધર્મને માનવા વાળા લોકો પણ આજે આવું વિચારતા થઈ ગયા છે કારણ કે વાસ્તવમાં સનાતન ને કોઈ માને છે તો એના પ્રશ્નો હોવા જ ન જોઈએ કેમ કારણ કે પુનર્જન્મ સનાતનનો સનાતન સિદ્ધાંત છે પુનર્જન્મ છે આપણે કર્મમાં વિશ્વાસ કરીએ છીએ કે અહીંયા જે કર્મ થયું છે એ ક્યાંક ભોગવવું પડે છે અને એ કર્મ ને ભોગવીને તો આપણે અહીંયા આવ્યા છીએ કર્મ અનુસાર આ દેહ મળ્યો છે કર્મ અનુસાર સમાજ મળ્યો છે કર્મ અનુસાર આ બધું પરિવાર છે તો આપણા કર્મ કાંઈક તો સારા છે કે તો સારું કર્મ કર્યું છે કે સનાતન પરિવારની અંદર આપણે આવા પ્રશ્નોના ઉત્તર આપવા માટે શાસ્ત્ર છે બાકી તો કલ્પનાઓ ચાલે છે લોકો પોતાનું મેન્ટલ સ્પેક્યુલેશન જે છે એને ધર્મનું નામ આપીને પછી ચલાવી દે છે પણ વિચારવાની વાત એ છે કે વેદને માનવા વાળા આ વેદ ધર્મનું પાલન કરવા વાળા કોઈ સનાતન હિન્દુ પરિવારમાં જન્મ મળવો આ સૌથી દુર્લભ છે જન્મ તો કોઈ મુસ્લિમ પરિવારમાં થાય ન્યાય તમે મનુષ્ય તો છો પણ ભજન નથી કોઈ ક્રિશ્ચન પરિવારમાં જન્મ થાય મનુષ્ય તો ત્યાં પણ છે આપણે ભજન નથી લક્ષ્ય નથી કોણ ભગવાન છે ખબર જ નથી કોઈને બી ભગવાન બનાવી દીધા છે ગમે એની ઉપાસનાઓ ચાલે છે અને છતાં સૌથી મોટું આશ્ચર્ય છે કે સનાતન ધર્મ ને અંધશ્રદ્ધા કે છે સૌથી મોટી અંધશ્રદ્ધા પાળીને બેઠા છે છે અને આપણને એ શીખવાડે કે તમે જે માનો છો ને વેદ ધર્મ ને તો તમે બધા અંધશ્રદ્ધામાં છો અને આશ્ચર્ય એ છે કે એને કીધું ને આપણે પાછું માની લીધું ના ના એ યુરોપ વાળા કેતા અમેરિકા વાળા ખોટું ન હોય એનું

એના પ્રથમ જે રાજા છે મહારાજ નિમી સૂર્યવંશમાં એક રાજા થયા જેનું નામ છે નિમી અને આ નિમી મહારાજ એમના દરબારની અંદર નવ યોગેશ્વરો આવ્યા છે એમને આ પ્રશ્ન પોતાની જિજ્ઞાસા રાખે છે કે મનુષ્ય જીવન દુર્લભ છે કારણ કે આ ચોર્યાસી લાખ શરીરોના ભ્રમણ પછી જ્યારે ભગવાન કોઈ જીવ ઉપર કરુણા કરે કૃપા કરે કે આને બહુ ભ્રમણ કર્યું છે કર્મ અનુસાર ખૂબ દુઃખ ભોગવ્યું છે તો હવે આને કૃપા કરીને કઈક મનુષ્ય જન્મ આપ્યો સ્વામીજી કહે છે કબહુક કરુણા કરી કર દેહી ભગવાન ક્યારેક કૃપા કરીને આ મનુષ્યનું શરીર આપે છે શેના માટે છે આત્મકલ્યાણ માટે અને આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ ખાવા પીવા ઊંઘવામાં આપણને એવું લાગે છે કે આ જીવન નું લક્ષ્ય છે જો સામાન્ય વિચાર એ છે એક દિવસ આપણે આ સંસાર ને છોડીને જવાનું બધાને ખબર છે જે જ્ઞાની છે એ નહીં તે જે જ્ઞાની નથી અને આટલું જ્ઞાન બધાને છે એક દિવસ આપણે જવાનું છે બીજું કે અહીંયાથી ગયા પછી કાઈ લઈ જતા નથી આ બધાને ખબર છે કે આ સંસારમાં જે મૃત્યુ પામે છે ને કે આ સંસારમાંથી કઈ લઈ જતા આપણ જાણકારી છે અને આશ્ચર્ય એ છે કે તોય ધંધો પાછો ઈ જાલે છે જે વસ્તુને આપણે લઈને નથી આવ્યા બધાને ખબર છે ને આપણો જન્મ જ્યારે થયો તો આપણે કઈ લઈને આવ્યા તો કે આપણને કેમ ખબર આપણે તો ત્યારે બોલી નોતા સમજતા નોતા જાણતા નોતા હે તો આપણો જન્મ થયો આપણે કઈ લઈને નથી આવ્યા એ આપણને આજુબાજુ વાળા બતાવે આપણા જન્મ પહેલાના ના જ્યાં હાજર હતા ને એ કે ભાઈ તું આવ્યો ને તે કોરે કોરો આવ્યો છે અને જવાના છીએ તો ત્યારે આપણને ખબર નથી રહેવાની કારણ કે આપણે મરી ગયા પછી આપણે અનુભવ કેવા રહી નહીં જે ગયા છે એ અનુભવ નહીં પણ જે રહી ગયા છે એની તો અનુભૂતિ છે ને ગયો એ કઈ લઈને ગયો નથી આ બધા લોકો પાસે છે બધાને ખબર છે જે શાસ્ત્ર ને માને છે એ પણ નથી માનતા એને પણ અને પ્રવૃત્તિ તો શું ચાલે સનાતન સત્ય છે લઈ જવાનું ને એને ભેગું કરવાની અને એના માટે આ કેવું છે ખબર એક એક ની અંદર તમને પૂરી દેવામાં આવે અને રોમ આખો સોનાથી ભરેલો છે અઢળક સુવર્ણ છે એમાં સોનું છે અને તમને કીધું આ બધું તમારું કન્ડિશન ખાલી એટલી છે રૂમની બહાર ન લઈ જઈએ બાકી રૂમ માં તમે આ ખૂણામાં ઓલા ખૂણા મૂકો આ ખૂણેથી લઈને ઓલા ખૂણે લઈ જાઓ જેટલું આમ તેમ ફેરવું ફેરવો છૂટ છે તમને પણ એ રૂમ ની બહાર તમે ન લઈ જઈએ તો આપણે બધા એક વિશાળ રૂમ ની અંદર કેદ થયા છીએ પૃથ્વી જે છે ને આ એક રૂમ છે અને રૂમ ની અંદર આ બધા પદાર્થો છે તમને છૂટ છે યુરોપમાંથી હીરા અહીંયા લાવો અહીંથી પાછા મોકલો ફેરવા ફેરવો ગમે કરો બધું જમીનમાંથી કંઈક કેમિકલ કાઢો કંઈક ધાતુઓ કાઢો અહીંયાથી ન્યા અહીંયાથી ન્યા ફેરવા કરો આને તમે પૃથ્વી થી બહાર ન લઈ જઈ આ પરમ સત્ય છે આ એક્ઝામ્પલ જો સમજાય જાય ને તો ઘણાને ભજનની દિશા મળી જાય આટલું જો સમજમાં આવે આ વાસ્તવિકતા છે માનો તોય ભલે નો માનો તોય ભલે અત્યારે ગમે એટલા વેમ હોય કે આપણા એકાઉન્ટમાં આટલા પડ્યા છે આપણા ઓલા ખાતામાં આટલા પડ્યા આપણા નામ ઉપર આટલા પડ્યા છે પડ્યા જ રહે આપણા ગયા પછી પણ પડ્યા રહે તો આવી વસ્તુઓ આપણને જીવન જીવવામાં કંઈક સહાયક બને માનો ધન છે તો ધન જીવન જીવવામાં સહાયક છે ધન આપણા વ્યવહારમાં સહાયક છે પણ ધન જીવનનું લક્ષ્ય નથી જે કર્મ અને ભાગ્ય અનુસાર પ્રાપ્ત થવાનું છે એ મળવાનું છે ઘણા લોકોને એમાં વિશ્વાસ નથી ને અમે મહેનત કરી છે ને એટલે અમને મળ્યું છે આ મૂર્ખતા છે તમે મહેનત નથી કરી ભાઈ તમે અહીં નહોતા ને પહેલાનું અહીં છે અને તમે નહીં હોવ ને ત્યારે એ તો અહીંયા જ રહેવાનું પદાર્થ ક્યાંય જાતો નથી આપણે જવાનું છે આ વાસ્તવિક તો આવું જે જીવન છે આપણું દુર્લભ મળવું મુશ્કેલ ચોર્યાસી લાખ શરીરોમાં ભ્રમણ કરીને આવ્યા છે ત્યારે એક મનુષ્ય જીવન પ્રબુદ્ધ જેમાં સારી બુદ્ધિ છે સારા કેવાય ને સારું શરીર બધી રીતે આમ આપણે વ્યવસ્થિત છે સારો સમાજ છે સારું ઘર છે આ બધાનો ઉપયોગ જે છે ને કેવલ આત્મકલ્યાણ માટે છે આજે મળ્યું છે ને આપણને બધું જીવનના લક્ષ્યને સમજવા માટે મળ્યું છે અને આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ જીવનને બગાડવામાં આપણને એમ થાય કે આપણને બહુ ફેસિલિટી મળી છે શેના માટે છે આત્મકલ્યાણમાં તમને સરળતા રહે એટલા માટે છે પણ એનો ઉપયોગ આપણે અલગ જગ્યાએ પ્રારંભ કરી દીધો છે અને એટલા માટે જ્યારે બુદ્ધિ ભોગમાં વધારે લાગે છે ને ત્યારે શું થાય ખબર લક્ષ્ય સમજમાં નથી આવતું અને એટલા માટે એ ચાવેલું ફરી ફરીને ચાવવાનું છે જે ભોગોમાં કોઈ આનંદ નથી એવા ભોગોની પાછળ રાત દિવસ ભાગતા રહીએ છીએ દોડ ચાલે છે આમ ટાર્ગેટ નક્કી થતો જાય પેલા આ વસ્તુ મળી જાય અને મળે પણ ખરી પછી એમ થાય કે હવે આ મળે એ પણ મળે વળી પાછું બીજું આ મળી જાય ગુજરાતીમાં કે એક સાંધો ને તેર તૂટે આવી દશા છે એક ઈચ્છા માંડ માંડ પૂરી કરી લેવી ને હપ્તા બપતા ભરીને કમ્પ્લીટ થયા હોય ત્યાં બીજી લોન શરૂ થઈ જાય પાછી આપણને ભાઈ કામ આપણને આઈફોન નો ક્રેઝ ચાલે છે હમણાં વર્લ્ડ આઈફોન આવી જાય ને આપણને એમ થાય ચૌદ મળી ગયો ને હજી માંડ એના હપ્તા પૂરા છે ને તો પંદર આવે લે કરી ને ઈચ્છાઓનો કોઈ અંત નથી ને વાંધો મોબાઈલ મળી ગયો તો લેપટોપ ને લેપટોપ મળી ગયું તો ગાડી ને ગાડી મળી ગઈ તો ઘર ને ઘર મળી ગયું તો ઓર મોટું ઘર ઈચ્છાઓનો કોઈ અંત નથી અને એનો અંત થઈ પણ ના શકે છતાં પણ ક્યારેક ક્યારેક મોટિવેશન એવું આપવામાં આવે છે કે નહીં નહીં બધી ઈચ્છાઓને પૂરી કરી નાખો કેમ કરવી ભાઈ થાય આપણા મનમાં ઈચ્છા હોય કે અહીંયા જ ધાબા ઉપર હેલિકોપ્ટર ઉતારવું ઉતરે ઈચ્છા તો છે અહીંયા ઉતારવું છે પણ એ પોસિબલ નથી ભાઈ એટલે કોઈ પણ ઈચ્છાઓ થાય છે તો એને પૂરી કરી નાખવી આ બુદ્ધિમાની નથી પણ જયારે આવું જ્ઞાન આપણને મળે છે ને જો આ સંસારમાં પ્રોબ્લેમ શું છે ખબર અજ્ઞાનને આપણે જ્ઞાન માની લઈએ છીએ આપણે પ્રેરણા તો લઈએ છીએ ક્યાંથી લઈએ છીએ અજ્ઞાન માંથી જ્ઞાની બનવાની ટ્રાય કરીએ છીએ હવે આવા કોઈ વિડીયો મોટી આ તો બધું આ સોશિયલ મીડિયામાં ચાલે છે ભાઈ વિડીયો આવી ગયો નહીં બધી જ ઈચ્છાઓ પૂરી કરી નાખો હવે લોકો ટ્રાય મંડે કરવા ના ના ઈચ્છા પૂરી કરી જ નાખી ભાઈ એમાં ક્યાંક લેણું થઈ જાય પાછું કારણ કે ઈચ્છા મફતમાં જ પૂરી થાય નહીં ને ભાઈ પછી ભરાય નહીં તો શું થાય બે રસ્તા છે ના પાડે દેવાના જ નથી તને અને બહુ થોડો કામ ખુમારી વાળો માણસ હોય કે હાલો હવે મરી જાય પૂરું કરી નાખી આત્મહત્યા કરી લે બીજો કોઈ ઓપ્શન નથી તો સમજવાનો વિષય છે કે મનુષ્ય જીવન મળ્યા પછી પહેલું કર્તવ્ય છે જીવનના લક્ષ્યને સમજવું કારણ તો પહેલું તો દુર્લભ છે આ જીવન અને બીજી વિશેષતા કે છે દેહ નામ આ દુર્લભ છે હવે તમે વિચાર કરો જે વસ્તુ આપણને બહુ પ્રયાસ કર્યા પછી મળી હોય બહુ મહેનત કર્યા પછી મળી હોય અને એ વસ્તુ અચાનક વહી જાય તો કેવું લાગે તમે 30 વર્ષ મહેનત કરી અને 30 કરોડ રૂપિયા જમા કર્યા અને 31 વર્ષે અચાનક એ વહી ગયા શું સ્થિતિ થાય ગઈ તો એવી રીતે અનંત અનંત શરીરોમાં ભ્રમણ કરી અને જ્યારે આ મનુષ્ય દેહ મળે મહારાજ કહે છે આટલી દુર્લભ વસ્તુ કેવી છે ક્ષણભંગુર આનો નાશ ક્યારે થઈ જાય આનો કોઈ ભરોસો નથી ગમે ત્યારે નષ્ટ થઈ શકે છે અને એટલા માટે આ સંસારમાં જે આ મનુષ્ય દેહને પ્રાપ્ત થયા છે એને પહેલા તો જીવનના લક્ષ્યને સમજવાનું છે અને બીજું ટાઈમ પીરિયડને સમજવાનું છે આપણી પાસે સમય બહુ ઓછો છે અને આપણે તો એવા યુગમાં જીવીએ છીએ જ્યાં રોજ ન્યૂઝમાં એકવાર એવું આવે છે કે આ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો ને એટલે ઉકલી ગયો હું તમને છેલ્લા આઠ દિવસના ન્યૂઝપેપર કહું આઠ દિવસના ન્યૂઝપેપર વાંચો એક પણ દિવસ એવો ખાલી નથી જેમાં આ સમાચાર નથી છપાણ પ્રતિદિન કોઈની કોઈની શ્રદ્ધાંજલિના ફોટાઓ છપાય છે આપણે એ છે અત્યારે અહીં બેઠા છીએ આ ક્યારે બંધ થઈ જાય ને આનો કોઈ ભરોસો નથી બિચારો આટલી દુર્લભ વસ્તુ પણ રહેશે કેટલો સમય ખબર નથી એટલા માટે કે જે તત્રાપી દુર્લભમ બન્ય વૈકું પ્રિય દર્શન એટલે મનુષ્ય દેહ ને દુર્લભ કીધો શાસ્ત્રમાં પણ એનાથી પણ દુર્લભ એક વસ્તુ છે અને એ છે મનુષ્ય જીવનમાં વૈકુંઠ પ્રિય દર્શનમ વૈકુંઠ કે છે ભગવાનને પ્રિય મને એના જે ભક્તો છે

તુલસીદાસજી કે પારસમણી જે છે ને ને એમાં સાધુઓમાં આમ બહુ નથી પણ એક અંતર તો છે કોઈ સોનું બનાવી શકે પણ એની કમી શું છે ખબર પારસમણી લોખંડ ને પારસમણી નો બનાવી શકે કોઈ પણ લોખંડને તમે ટચ કરો ને તો એ સોનું બને પણ પારસમણી પારસમણી નો બનાવી શકે અને સાધુઓની વિશેષતા એ છે કે એનો સંગ જેને થાય ને તાકી આપ સમાન ઈ પોતાની જેવો જેને બનાવી દે ભઈ આ સૌથી શ્રેષ્ઠતા છે સાધુઓની એટલે કે તત્રાવી દુર્લભમ મન્ય મન મારો એવું માનવું છે કે આ દુર્લભ દેહની અંદર ભગવાનના ભક્તોનો સંગ વધારે દુર્લભ છે સત્સંગ સૌથી વધારે દુર્લભ છે અને જે વ્યક્તિ સત્સંગમાં હોય ને ખબર પડી જાય પાંચસો માણસ બેઠા હોય ને પણ એમાંથી કોણ સત્સંગમાં છે કોણ નથી ને એને ઓળખવું બહુ સરળ છે એની વાણી એનો વ્યવહાર એનું વર્તન આ બધું અલગ હોય સત્સંગ નથી ને એનું આચરણ અલગ હોય તો એનાથી ખબર પડે કે આ સત્સંગમાં છે કે નથી અને સત્સંગનો અર્થ શું છે ઘણીવાર અહીંયા લોકો કહે તો અમે સત્સંગમાં ગયા હતા અમે સત્સંગ કરીએ છીએ સત્સંગ નો વાસ્તવિક અર્થ છે સત વસ્તુનો સંગ કરવો સત થી નિકટ રહેવું સત થી નિકટ જાવું આને કે છે સત્સંગ હવે માની લો અહીંયા આવીને બેઠા છે આમાં ઘણા લોકો સાંભળે સાંભળો છો બધા એ ખરું જ છે પણ આ અડે કેટલું ઈ વિચારવાનું હે આની જો એક એક ક્લાસ ની અંદર સાઠ વિદ્યાર્થીઓ હોય ટીચર એક જ હોય બોલનાર ટીચર એક છે પણ હવે એ સાઠ માંથી એક નો પેલો નંબર આવે એમાંય ફેલ થવા વાળો બેઠો પાંત્રી ટકા વાળો છે બધા શિક્ષા તો એક સમાન આવી છે પણ ગ્રહણ કેટલું કરે છે આપણે સત્સંગમાં બેઠા છીએ ને એનાથી વધારે મહત્વનું છે કે સત્સંગ આપણામાં બેહ આપણે સત્સંગમાં બેહી જાય છે પણ સત્સંગ આપણામાં બેહતો આ મોટી પ્રોબ્લેમ છે

તમે જો સત્સંગ નો પ્રભાવ કેવો છે સત્સંગથી દર્શન કેમ થાય તમને હું અહીંયા બોલું છું તમે સાંભળી રહ્યા છો આનો લાભ શું છે તમે અંદર ભગવાન નું દર્શન જે છે ને કાન દ્વારા થાય છે આખોથી નહીં છે બંને ઇન્દ્રિયો આપણી પણ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી જે શીલ પ્રભુપાદના ગુરુ એ કહેતા કળિયુગમાં ભગવાન કાન થી દેખાય આખ્યો થી નહીં

સંગાત સંગ જાય તે કામ એના સંઘથી કામના ઉત્પન્ન થાય હે અને કામ જ્યારે પૂર્ણ ન થાય ને એટલે ક્રોધ આવે જો આ જગતમાં વ્યક્તિ ક્રોધિત ક્યારે થાય તમે પણ જ્યારે જ્યારે ક્રોધ કર્યો હશે ત્યારે તમે વિચાર કરો કે તમે ક્રોધિત થયા છો ક્યારે જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ નથી થઈ એવી ઘટનાઓને યાદ કરો જ્યારે તમે ક્રોધ કર્યો છે તો એનું કારણ એ હશે કે તમે જે ધારતા હતા એ થયું એટલે ક્રોધ આવ્યો છે તો કામના જ્યારે પૂરી ન થાય ને એટલે ક્રોધ આવે અને ક્રોધાત્ ભવતી સમોહ ક્રોધ સમોહનો ઉત્પન્ન કરે છે સમોહન માને બુદ્ધિના વિવેકને નષ્ટ કરે છે શું સારું છે શું ખરાબ છે શું સાચું છે ખોટું છે આ બધાનો વિવેક ભૂલાવી દે અને એટલા માટે જો કે ક્રોધમાં લીધેલું ડિસિઝન હંમેશા ખોટું હોય ને ઘણી વાર પછી ક્રોધ હોય ને પછી એ તો હું ગુસ્સામાં બોલી ગયો મારો ભાવ એવો ન

ત્યારે એ બુદ્ધિનો નાશ થાય અને નષ્ટ થયેલી બુદ્ધિ જે છે એ વ્યક્તિનો નાશ કરે છે એવા સુંદર ક્રમ ભગવાને બતાવ્યો છે તો આ મોહ જે છે બિચારો ધ્યાન થી લઈ અને વિનષ્ટ વ્યક્તિ થાય છે તો આ ક્રમમાંથી બહાર નીકળવા માટે એને સત્સંગની જરૂર છે સત્સંગમાં જાય ને તો એનાથી વિવેક પ્રાપ્ત થાય એટલે તુલસીદાસ કીધું બિનુ સતસંગ વિવેક ન હોય રામ કૃપા બિનુ સુલભ ન સુ આ વિવેક જે છે ને એ સત્સંગ વગર પ્રાપ્ત ન થાય અને વિવેક જેનામાં નથી આનો વિનાશ નિશ્ચિત છે તો સત્સંગ ક્યાંથી મળે છે બોલે જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ત્યાં સુધી આ સત્સંગ પણ પ્રાપ્ત થતો અને એટલા માટે આપણે આ જગતમાં ફસાઈએ છીએ કેમ કારણ કે આખોથી જોઈએ છીએ બધું સ્કેન કરતા રહીએ છીએ આ સારું છે વલ્યું સારું છે આ સારું એટલે સ્કેનિંગમાં આવી ગયું પછી આને લેવું કેમ એટલે પછી ટ્રાય શરૂ થઈ જાય અને ટ્રાયમાં કદાચ ફેલ થઈ ગયા તો ક્રોધ પૂરું થઈ ગયું તો વાંધો ને તો ઈ ક્રમ ને અટકી જાય પણ જો અધૂરું રહી ગયું તો ક્રોધ ક્રોધ થી પછી સ્મૃતિ ભ્રમ સ્મૃતિ ભ્રમ થી બુદ્ધિ નો નાશ

એટલે એમાં વિશ્વાસ આવતો નથી શંકા કે કેવા હશે કોણ હશે એનું સ્વરૂપ કેવું હશે નામ શું હશે અનેક પ્રકારના પ્રશ્નો પણ જો ભગવાન સમજાય શ્રવણથી એટલા માટે નવધા ભક્તિનો પ્રારંભ જ્યાં થયો છે ભાગવતની અંદર શ્રી પ્રહલાદ મહારાજ કહે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ આ નવધા ભક્તિ જે છે ને એનો પ્રારંભ ક્યાંથી થયો છે શ્રવણ સાંભળવું પડે આ પ્રથમ ભક્તિ છે જ્યાં સુધી કોઈ ભગવાનના વિષયમાં સાંભળે નહીં ત્યાં સુધી એને ભગવાનના વિષયમાં કોઈ પ્રકારનું જ્ઞાન થાય ભગવાનને સમજી ન હોય અને કળિયુગનો પ્રોબ્લેમ એ છે સાંભળવું નથી કોઈ બધાને બોલવું છે સાંભળવા કોઈ રેડી જ નથી કોઈ પિતાને જઈને પૂછો દીકરો સાંભળતો નથી પતિને પૂછો પત્ની સાંભળતી નથી પત્નીને પૂછો પતિ સાંભળતા નથી હે પ્રમુખને પૂછો સોસાયટી સાંભળતી નથી હે નેતાઓને પૂછો પ્રજા સાંભળતી નથી શિક્ષકને પૂછો વિદ્યાર્થી સાંભળતા નથી મોટો પ્રોબ્લેમ છે શ્રવણ નથી બોલવું જ બધા સાંભળવું નથી પણ જો ભગવાને આપણી રચના જેવી કરી છે મોઢું એક આપ્યું છે કાન બે આપ્યા છે બોલો ઓછું સાંભળો વધારે કાન બે આપ્યા એક હોય તો એનો કામ બે કાન આપ્યા શ્રવણ કરો સાંભળો વધારે બોલો ઓછો તો કહેવાનો અર્થ એ છે કે શ્રવણ જે છે એ પહેલી ભક્તિ છે અને ભગવાનમાં પ્રેમ શ્રવણથી થાય સાંભળવું પડે ભગવાનના વિશે અને એટલા માટે ભાગવતની અંદર રુકમણીજી જે ભગવાન કૃષ્ણ પત્ર લખે છે રુકમણીજી ક્યારે નિવાસ કરે છે મહારાષ્ટ્રની અંદર વિદર્ભ દેશ ભગવાન કૃષ્ણ રહે છે દ્વારકામાં હવે રુકમણીજી ને ભગવાનમાં પ્રેમ થયો છે પણ એક પ્રશ્ન થાય બેય એ ક્યારેય એકબીજાને જોયા નથી ક્યાંય બેય મળ્યા નથી ક્યારે તો રુકમણીજી ને કૃષ્ણમાં પ્રેમ કેવી રીતે થયો છે નારદ મુનિ જ્યારે જ્યારે વિદર્ભની મુલાકાત લે છે ત્યારે એ દરબારની અંદર ભગવાન કૃષ્ણની કથા કહે છે ભગવાનની કથા સંભળાવે છે અને કથાને રૂકમણી જે સાંભળી છે હવે જો કથા શું છે તો કે છે ભગવાનના નામ રૂપ ગુણ અને લીલાની જે ચર્ચાઓ છે ને એને કથા કહે છે ભગવાનના નામની ચર્ચા હોય ભગવાનના રૂપની ચર્ચા ભગવાનના ગુણ અથવા લીલાઓ તો ભગવાનના ગુણ એવા મધુર છે કે ભગવાન કૃષ્ણના ગુણો સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રેમ થયો છે એક બ્રાહ્મણને પત્ર લઈને મોકલે દ્વારિકા કારણ કે એના ભાઈ એના વિવાહ શિશુપાલ સાથે નક્કી કર્યા છે હવે રુકમણી જે નક્કી કર્યું છે કે વિવાહ તો કૃષ્ણ સાથે કરી પત્ર લઈને એ બ્રાહ્મણ દ્વારિકા પહોંચે ભગવાન શ્રી કૃષ્ણ કે છે બ્રાહ્મણ દેવા પત્ર તમે વાંચો અને બ્રાહ્મણ દેવ પત્ર વાંચે પ્રથમ શ્લોક સુખદેવજી કે છે ભુવન સુંદર પહેલા શ્લોક ની અંદર રુકમણીજી કહે છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર જો પત્ર માં સૌથી પહેલું સંબોધન હોય તો રુકમણીજી ભગવાન કૃષ્ણને સંબોધન શું કરે છે લોકો એને કે છે કે પત્ર છે પ્રેમ પત્ર છે એ શબ્દ ભલે થોડો મનમાં વિકૃતિ લાવતો હોય પણ વાસ્તવિક ઈ પત્રમાં ભગવાન કૃષ્ણના ગુણો નું વર્ણન છે ભગવાનના રૂપનું વર્ણન છે

અને એટલા માટે એ લખે છે સંબોધન પછી શ્રુત્વા ગુણાન કે જે કૃષ્ણ મે ભલે તમને જોયા નથી પણ મે તમારા ગુણોને સાંભળ્યા છે શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામતે અને ઈ શ્રવણ કરવાના કારણે શું થયું છે કે છે નારદ મુનિના મુખથી જ્યારે તમારા ઈ ગુણ સાંભળ્યા છે ને અને મારા કર્ણમાં પ્રવિષ્ટ થયા છે જો ભગવાન કાનથી કેવી રીતે પ્રવેશ કરે તમે એક વસ્તુ જાણો છો ને ભગવાનનું એક નામ છે ગરુડ ધ્વજ ભગવાન ગરુડ ઉપર સવાર થાય ભગવાનનું વાહન છે ગરુડ અને ગરુડ ઉડે ને એના એને સામવેદ ની ધ્વનિ નીકળે છે ગરુડજીની અંદર તો ભગવાન નું વાહન છે ગરુડ આમ પાંખ ફડફડ આવે ને સામવેદના મંત્રો નીકળે છે અને એવા ભગવાન કે છે ગરુડ ઉપર સવાર થઈ કર્ણ કર્ણના માધ્યમથી પ્રવિષ્ટ થઈ રહ્યા છે કાન્ણ જો કર્ણ મહાભારતનું એક પાત્ર પણ છે કર્ણ અને એના વિષયમાં એક એવી કથા છે કે સોનાનું દાન કરે છે એને તો હિન્દીમાં સોનાના બે અર્થ થાય સોના મતલબ સુવર્ણ અને સોના મતલબ સુ નિદ્રા છે ને બે અર્થ તો કર્ણ સોનાનું દાન કરે છે એ એની સફળતા છે મહાભારતની અંદર આ પ્રસંગ વર્ણિત છે કે પ્રતિદિન કર્ણનો નિયમ હતો સુવર્ણનું દાન કરવા સોનાનું દાન તો કે છે આ કાન પણ જ્યાં સુધી સોનાનું દાન ન કરે ત્યાં સુધી કામ બને નહીં કાનનું મુખ્ય કાર્ય છે સોના મને નિદ્રા સુવાનો દાન કરે તો એ કૃષ્ણને પ્રાપ્ત કરે અને એટલા માટે જે કથામાં હોય જ ને એનો ભગવાન ક્યારેય મળતા નથી

અને સુવાનું પરિણામ એ આવ્યું ભગવાનની પ્રાપ્તિ નથી જયારે રિટર્ન આવે છે ને રસ્તામાં ભગવાન રામ અને લક્ષ્મણ બે વનવાસી વેશમાં છે પણ ભગવાન શિવ ને દર્શન થયું કારણ કે પૂર્ણ એકાગ્રતાથી કથા સાંભળી દર્શન થયું શિવજીએ પ્રણામ કર્યા સતીને સંદેહ થઈ ગયો પરિણામ એ થયું કે દક્ષના યજ્ઞમાં દેહ નો ત્યાગ કરવો એટલે કાન જો સોવાનું દાન નહીં કરે તો કથા પ્રાપ્ત નહીં કરી ભગવાનના ગુણો પ્રાપ્ત નહીં કાન બંધ થઈ જાય કે તાળા તો 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 છે છે આમ ને લોક લગાવ્યો નથી ભગવાન કે પેલો હોઈ ગયા પછી અહીંયા લોક થઈ જાય પછી અંદર કઈ ન જાય પણ જો નિદ્રા આવે ને પછી બધી ઇન્દ્રિયો બંધ થઈ જાય કાન બંધ થઈ જાય પછી અંદર કઈ જાય નહીં ભલે ખુલ્લા છે તોય ન જાય એટલા માટે શ્રવણ ભક્તિની પહેલી યોગ્યતા છે નિદ્રાનું દાન કરો તો જ આ કાનનો ઉપયોગ છે આજે કર્ણ ઇન્દ્રિય છે ને આનું આનું નામ અને સંસ્કૃતમાં કર્ણ કર્ણ કર્ણમાંને કાન અને કર્ણનું કામ જ છે સોનાનું દાન સોના સોનામાંને સુવર્ણ સોના સુવો હે તો એ નિદ્રાનો ત્યાગ કરે ને ત્યારે એ કથાને પ્રાપ્ત કરે છે આ કાનની અંદર કથાને પ્રવેશ કરાવી બહુ અઘરું છે મેં તમને હમણાં કીધું કથામાં આપણે બેસી જઈએ એટલું મહત્વનું નથી એ કથા આપણી અંદર બેસે એ મહત્વનું છે કેમ કારણ કે ભગવાન પ્રવિષ્ટ થાય છે પ્રવિષ્ટ કર્ણ અંદરે અને ભગવાનની ગરડ ઉપર સવાર થઈને જ્યારે આવે છે હૃદયમાં અને હૃદયમાં જ્યારે ભગવાન ઉતરે ત્યારે શું કરે છે શું કે છે કે સુયત સતા ભગવાન હૃદયની અંદર ઉતરી અને આપણા હૃદયમાં જે કલમશ છે આ જે અનંત અનંત જન્મોથી થી જે કર્મરૂપી જે વાસનાઓ રૂપી જે કચરો જામ્યો છે ને અંદર એને ભગવાન સાફ કરે છે કોઈને આપણે આપણા ઘરમાં એન્ટ્રી આપીએ માનો આપણો ફ્લેટ પાંચ વર્ષથી બંધ પડ્યો હોય અને આપણને કોઈક વ્યક્તિ મળે કે ભાઈ મારે સુરત જવું છે ચાવી ચાવીએ બ્યા આપણો ફ્લેટ ખાલી જ પડ્યો છે બીજા આવીને તાળું ખોલે પાંચ વર્ષથી બંધ હોય ને હાલત શું હોય તો અંદર આવે તો બધું સફાઈ કરવી પડે એમ ભગવાન જ્યારે કર્ણ કાનના માધ્યમથી જ્યારે ઉતરે હૃદયમાં ત્યારે ભગવાન જોયે કે ઓહો આની અંદર તો બહુ કચરો છે ભાઈ કેમ કારણ કે અનંત અનંત જન્મો વયા ગયા છે આપણા આ કર્મના હિસાબમાં અનંત જન્મની ભેગી થયેલી જે વાસનાઓ છે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય આ બધું આપણા ચિત્ત ઉપર જામી ગયું છે જામ્યું છે એવું આપણાથી તો આ સફાઈ થાય એમ જ નથી અમુક તો આમ તાળું ખોલીને કહી દે આ ફ્લેટ આપણીથી હારો થાય એમ નથી તો કોઈ એક્સપર્ટ ને બોલાવવા પડે જો હવે ચિત્ત બગડ્યું છે આને કોણ સુધારશે બે ઓપ્શન છે એક તો હાથે ટ્રાય કરો સાફ કરવાની અને યા તો ભગવાનને ઉતારો અંદર તો બે માંથી વધારે સારી સફાઈ કોણ કરશે ભગવાન કેમ કારણ કે એક્સપર્ટ છે મેં કીધું ને વિધુ નોતી સુએ સતા વિશિષ્ટ રૂપેણ ધુનોતી ધોઈ નાખે છે ભગવાન અનંત અનંત જન્મોના આ કલમસને ભગવાન સાફ કરે છે ચેતો દર્પણ માર્જન અને એટલા માટે ભગવાનની આ દિવ્ય લીલાઓ આ દિવ્ય કથાઓ જે છે ને જ્યારે કોઈ શ્રવણ કરે છે આ કથાઓને કોઈ સાંભળે છે ત્યારે એના ચિત્તની શુદ્ધિ થાય છે થાય કથાથી ચિત્ત સુધી હાલો ને એક દીધી તો સાંભળી લીધી હવે પછી રોજ રોજ શું છે કીધું વારંવાર કેમ તમારું ઘર ત્યારે સ્વચ્છ રહે છે જયારે એમાં રોજ કચરા પોતા થાય બંધ કરી દો તો આજ રવિવારે છે આજ કઈ રે આવતા રવિવારે વારો સિવાય પાછું કચરો આવે ને અંદર અને તમે એક વિચાર કરજો કચરું કોઈ નાખવા નથી આવતું ફ્લેટ કોઈ બંધ કરીને ગયા હોય તાળા મારી લે કોઈ નાખવા નથી આવતું કચરું છતાં અપને આપ એમાં કલમશ જામે છે કોઈ પણ રીતે સૂક્ષ્મ રીતે બારથી આવી જાય છે એમ આ ભક્તિમય સાધન જે છે ને આને પ્રતિદિન કરવું પડે છે શ્રવણમ તો કે છે કીર્તનમ કન્ટિન્યુ એવું નહીં એકવાર કર્યું તો આ એકવાર કર્યું તો પોતું લાગી ગયું એકવાર પણ કચરો એવો જામ્યો છે કે એકવાર પોતેથી મેળ પડે એમ અને રોજ પોતા લાગતા રહે ને સફાઈ થાય સ્વચ્છ રહે અને ફરીથી આમાં કચરો આવવાની કોઈ સંભાવના કચરો તો રોજ આવે છે પણ તમારી સફાઈના કારણે એ ઘર સ્વચ્છ રહે છે એમ આપણે આ સંસારમાં રહીએ છીએ આજુબાજુનું જે વાતાવરણ છે આ શહેરમાં જે રજોગુણી તમોગુણી વાતાવરણ એટલે ક્યાંક ને ક્યાંક આપણા ચિત્તને દૂષિત કરે છે ભલે આપણે ક્યાંક નથી જોવું કોઈ ખરાબ વસ્તુ છે નથી જોવી પણ હવે તમે કરો હું આંખ બંધ કરીને તો હાલી નહીં કોઈ ગલત વસ્તુ નથી સાંભળવી પણ શું કરો તમે કાન બંધ કરી નહીં તો આવા વાતાવરણમાં આપણી શુદ્ધિ ક્યાંથી થશે તો કે છે ભાગવત ધર્મથી ભાગવત ધર્મ શું છે કોઈ પણ રીતે ભગવાન સાથે કનેક્ટ થઈ જાવ કોઈ પણ રીતે કારણ કે એ ગરડ ઉપર સવાર જે ભગવાન છે ને એને આપણે ઉતારશું આપણા હૃદયમાં તો એ ભગવાન સફાઈ કરશે પ્રતિદિન અને જો રુકમણીજી શું કરે છે પ્રતિદિન ભગવાનની કથા સાંભળે છે તો એક પ્રશ્ન થાય નારદજી રોજ રોજ તો આવતા નથી ને પણ જે કથાઓને સાંભળી છે આ કથાઓનું ચિંતન કરે છે એનું મનન કરે છે અને એ ચિંતન મનન કરવાના કારણે ધીરે ધીરે એનું ચિત્ત તો શુદ્ધ થઈ ગયું પણ ચિત્ત શુદ્ધ થવાની સાથે સાથે એ રુકમણીજીને બીજું ફળ પ્રાપ્ત થયું એને ભગવાનમાં પ્રેમ થયો છે તો ભગવાનની અંદર પ્રેમ કરવો હોય ને તો એનું શ્રેષ્ઠ માધ્યમ શું છે કૃષ્ણ કથા શ્રણવતામ સ્વકથા કથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિધો નોતી સોયત સતા સુતજી કહે છે ભગવાન કૃષ્ણની કથાઓને સાંભળો અને સાંભળવાથી જ પ્રેમ થાય જો આ કાનનું કામ બહુ મહત્વનું છે કાન થી કામ લેવાનું છે એ કાનથી આપણે કામ નથી લેતા આપણે આંખો થી વધારે કૃષ્ણમાં પ્રેમ કરવા માટે જો રાશિ એક જ છે કર્ણ કૃષ્ણ કર્ણ નો ઉપયોગ કરશો ને તો કૃષ્ણ મળશે એટલે સાંભળવું જરૂરી છે અને એક બીજી વસ્તુ તમે જોવો

તમે સાંભળ્યું છે કે ઓલા માળે ઓલી બાજુના ફ્લેટ વાળા બેન છે ને એનથી થોડુંક આઘું રહેવું સારું હવે આવું કોઈ કે કહી દીધું તમે એ બેનને ઓળખતા નથી તમારી એના કંઈ લેવા દેવાય નથી પણ કોઈએ તમને એવું કીધું કે એ બેન થી થોડાક ડિસ્ટન્સ બનાવીને રાખજો એટલે એને ભાળવીને એટલે આપણે આગા સાંભળીને જ ખાલી અને કોઈના વિશે સાંભળ્યું નહીં આ આ બાજુના ફ્લેટ વાળા બહુ સારા છે સ્વભાવ બહુ સારો તો પછી ડીલિંગ થાય મિત્રતા તો કોઈમાં પ્રેમ છે છે પણ સાંભળવાના કારણે એના વિશે સારું સાંભળ્યું છે એના પ્રત્યે પોઝિટિવ છે આપણે કોઈના વિશે આપણે નેગેટિવ સાંભળ્યું છે તો એના પ્રત્યે આપણે નેગેટિવ થઈ જાય છે તો શ્રવણની આપણા જીવન ઉપર બહુ મોટી અસર છે આપણે આ સંસારમાં જેને જેને પસંદ કરીએ છીએ જેને પસંદ નથી કરતા આ બધું શ્રવણ ઉપર ડિપેન્ડ કરે છે ખાલી વ્યક્તિ માટે નથી હો કોઈ વસ્તુ માટે પણ તમને કોઈ એમ કહી દે કે આ દુકાને સારું મળે એટલે પછી હારો એ ગમે એ હોય એકવાર કાનમાં કોઈ નાખી દીધું કે આ સારું એટલે થઈ ગયું આપણે ત્યાં પહોંચી જાય અને એકાદ વાર છેતરાવી પછી ખબર પડે આ સારું નથી પેલા બેન કેતા ખોટું છે પણ સાંભળ્યું એટલે એકવાર ખ્યા ને ને એકવાર અનુભૂતિ થાય ને તો શ્રવણ ઉપર જ આપણું જીવન डिपेंड છે શ્રવણ થી જ આપણી પસંદ ના પસંદ થાય છે શ્રવણ થી જ આપણને કોઈ પ્રિય છે કોઈ અપ્રિય છે તો આ જ શ્રવણનો યદી જો સહી ઉપયોગ કરવામાં આવે જેમ પ્રહલાદ મહારાજ કહે છે કે આ નવધા ભક્તિ તો છે પણ નવદા ભક્તિમાં પણ કે જે ઈતિ પિતા વિષ્ણુ ભક્તિ લક્ષણા આ નવધા પ્રકારની ભક્તિ જો ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે તો આ પ્રેમ ઉત્પન્ન કરે છે અને આ સત્સંગમાં આપણે આ શીખવાનું છે કે શ્રવણના માધ્યમથી કૃષ્ણમાં પ્રેમ કારણ કે કૃષ્ણને આપણે જોયા નથી જે ભગવાનને જોયા નથી ને ઈ ભગવાનમાં પ્રેમ કરવાનો છે બ્લાઇન્ડ નથી જોયા આપણે ભગવાન અને ઘણા લોકોની પ્રશ્ન એ છે કે ભાઈ જોયા નથી જન માનવા કે પણ ભગવાનમાં પ્રેમ તો જોયા વગેરે જ કરવો પડશે ભાઈ સાંભળીને જેમ રુકમણીજીએ કર્યો છે શૃત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામતે અને જ્યારે કૃષ્ણના ગુણ કાનના માધ્યમથી અંદર ઉતરે છે તો કહે છે કે શરીરનો જે તાપ છે માયા જયારે તપાવે છે રૂકમણીજી તો વિરહમાં તપે છે કૃષ્ણના વિરહમાં જે અંગમાં તાપ જે ઉત્પન્ન થયો છે સામાન્ય વ્યક્તિ માટે એ છે માયાનો તાપ માયા જયારે તપાવે કોઈ જીવને અને એવા સમયમાં કોઈ કૃષ્ણ કથા સાંભળે છે તો એ કથા કેવી અસર કરે છે બોલે કોઈ દાવાનળ લાગ્યો હોય જંગલમાં અને દાવાનળની જે અગ્નિની જ્વાળાઓ છે એનાથી કોઈ પશુ પક્ષીઓ બધા બળતા હોય વૃક્ષ અને એમાં આકાશમાંથી મુશળધાર વર્ષા થાય જે અગ્નિથી તપે છે ને એની ઉપર વરસાદ થાય તો એ પશુ પક્ષીઓને જેમ શીતળતા જેવી શાંતિનો અનુભવ થાય એમ જ્યારે કાનના માધ્યમથી કૃષ્ણ કથા અંદર ઉતરે ને ત્યારે અનંત જન્મથી તાપથી તપતા એ જીવને એવી શાંતિ મળે આધ્યાત્મ છે શાંતિ પ્રાપ્ત કરવાનું પહેલું સ્ટેપ આ છે સવણો સાંભળો કૃષ્ણ નહીતર તો પ્રોબ્લેમ એ છે કે બહાર ગમે એટલી ઠંડી હોય પણ પણ અંદરથી બળતા હોય આનો શું કરો તમે આચાર્યો ઘણી વાર એસી માં બેઠા હોય પણ અંદર જે આગ લાગી છે ને આને એસી ઠંડી ન કરી છોડ ઉપર રાખીને બે જામ તોય ટાંડું ન થાય આ જલન જે છે ને આને કેવલ કથા શાંત કરી શકે અને આ સંસાર જે છે ને એ વાસ્તવમાં એક દાવાનળો છે અહીં બધા હળગે છે મોટા ભલે દેખાતા નથી કોક એક બીજાને જોઈન કોક અંદરથી કોક પોતાનાથી કોક પારકાથી પણ બળે છે બધા ચક્રવર્તી પાસે સંસાર દાવાનલ લીડ લોક ત્રાણાય કારુણ્ય ઘણા ઘનત્વ આ સંસાર એક દાવાગ્નિ સમાન છે અને કોઈ ને કોઈ કારણથી વ્યક્તિમાં તાપ છે જ્વાળાઓ છે શાંતિ જે છે ને એ કૃષ્ણ કથા અમૃત છે અમૃત અમૃતરૂપી કથા જ્યારે એના ચિત્ત ઉપર વર્ષા કરે ને ત્યારે શાંત એમ લાગે કે અનંત અનંત જન્મનો થાક હવે ઉતરી ગયો છે આવું લાગે જ્યારે કથામાં બેઠા હોય ત્યારે આનંદ આવે અનુભૂતિ થાય થોડી આનંદની પણ પછી કહે છે કે આનંદ ટકતો નથી કેમ કારણ કે આપણે કથામાં ટકતા નથી જ પાછે ઘણી વાર એવું થાય કે માંડ માંડ આવી ગયા હોય કારણ કે આમંત્રણ મળ્યું હોય તેમ થાય કે વાળી જવું પડશે કેમ તો કે આપણા ઘરે આવડા નહીં આવે એને આ વ્યવહાર ક્યારેક એવું પડે ને વ્યવહાર કથામ જતા હોય કે ભાઈ વ્યવહાર કરવો પડે ને કરવા આપણે કંઈક પ્રોગ્રામ રાખશું તો એ કે તમે અમારને નતા આવ્યા અમારે નહીં થવું પણ જો કોઈ સત્સંગ આપે છે ને આ વ્યવહારથી બહાર આ અસલી વ્યવહારની વાત છે આ તમે ઘણા બધા ફંક્શનોમાં ગયા હશો પણ એ ફંક્શનનો કોઈ લાભ નથી આપણને બહુ સારા વિવાહ હોય કોઈ પાર્ટીઓ હોય ગમે ને બધી જગ્યાએ આપણે જાતા પછી કોઈ લાભ નથી પણ આજે તમને જે ઇન્વિટેશન મળ્યું છે ને બની શકે કે જો આ સત્સંગ તમારા કાનથી થી અંદર ઉતરે તો તમારું જીવન અહીંથી ટર્ન લેશે કૃષ્ણ બાજુ તો આ ઉપકાર જે છે ને આજ નહીં સમજાય પણ જયારે આપણે ભક્ત બનીએ જયારે ભગવાન ભજન કરવા લાગીએ ને ત્યારે આપણને યાદ આવે એક સત્સંગ મને આમંત્રણ મળ્યું હતું જો હું એ આમંત્રણ અસ્વીકાર કરી દે તો કદાચ મારું જીવન કઈક બીજે હોત આજે હું કઈક બીજે છું તો ક્યારેક ક્યારેક જયારે કોઈ વ્યક્તિ આપણને કૃષ્ણ કથા આપે છે ને તો સમજી લો કે આનાથી મોટો દાની આ જગતમાં બીજો કોઈ નથી કૃષ્ણ કથા ગોપીઓ કે છે ભાગવત ગોપી ગીત ભૂવી ક્રણંતી તે ભૂરી આ જગતમાં સૌથી શ્રેષ્ઠ દાની કોણ છે બોલે છે ભગવાનનું નામ ભગવાનની કથાનું દાન કરે છે લો કોઈ પૈસા આપે તો એ તો વપરાઈ જાય કે કોઈ વસ્ત્ર આપે તો ફાટી જાય વસ્તુઓનો નાશ નિશ્ચિત છે પણ અધ્યાત્મનો ક્યારેય નાશ થતો કારણ કે સચિદાનંદ વસ્તુ જો ભગવાનનું સ્વરૂપ સચિદાનંદ છે એમ ભગવાનની કીર્તિ પણ સચિદાનંદ છે એનો ક્યારેય નાશ નથી અને જો રૂકમણી ઉદાહરણ છે

વરસાદ આવો ઠંડી ગરમી વાવાઝોડું પૂર આદિ દૈવિક દુઃખો આથી ભૌતિક બીજા જીવ દ્વારા દુઃખી કરે છે આદિ ભૌતિક દુઃખ છે અને આદિ આધ્યાત્મિક દુઃખ બહાર થી કોઈ દુઃખ નો આપે ને અંદરથી દુઃખ ઊભું થાય આપણું મન આપણી બુદ્ધિ આપણું ચિત્ત આપણને દુખી કરે મન દુઃખી કરે ને આને મળી ગયો આપણે રહી ગયું છે અંદરથી દુઃખ લાગે મનનું આને કે છે આદિ આધ્યાત્મિક દુઃખ આપણી જ અંદરથી ઉભું થાય એમ અને આ ત્રણેય પ્રકારના દુઃખ ને કે છે ત્રિવિધ તાપ આ તાપથી સંસારના હરેક વ્યક્તિ બળે છે અને આને શાંત કરવું હોય ને તો કે છે કોઈ વ્યક્તિ ભગવાનનો આશ્રય લઈ લે કૃષ્ણની કથાનો આશ્રય લઈ લે ત્રણેય તાપથી નષ્ટ થઈ જાય ભાગવતનો પ્રારંભ કરતા વ્યાસદેવ લખે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ કોઈ કૃષ્ણને કેવલ પ્રણામ કરી દેને શ્રદ્ધાથી તો કે છે એના ત્રિવિધ તાપ નષ્ટ થઈ જાય છે કહેવાનો અર્થ ઈ છે કે શ્રવણ જે છે જો રુક્મણીજીનો પ્રેમ શ્રવણને આધારિત છે અને એ ભગવાન મળ્યા એને પછી તો જોયા વગર આપણે ભગવાનમાં પ્રેમ કરવાનો છે ભજન આઈથી શરૂ થશે જે જે ભગવાનને જોયા નથી હા પણ એને આપણે સાંભળ્યા છે તો સાંભળશું હવે જો જેના વિષયમાં સાંભળશો ને એમાં પ્રેમ થાય તમે સંસારના વિષયમાં સાંભળશો સંસારમાં પ્રેમ થશે ભગવાનના વિષયમાં સાંભળશો તો ભગવાન એવી તમારે નક્કી કરવાનું છે પ્રેમ ક્યાં કરવો છે સંસારમાં આપણે કરી જોયું આમાં કઈ દિવેલ નીકળ્યું નથી આગળના જન્મમાં ઘણા પ્રેમીઓ હતા માતા પિતાને પ્રેમ કર્યો પરિવારજનોને કર્યો પતિઓને પુત્ર ને બંધુ બાંધવ હરેક વ્યક્તિઓમાં પ્રેમ મૂકી જોયો આપણે અને અનંત જન્મોમાં મૂક્યો છતાં એ રિઝલ્ટ શું આવ્યું છે નિષ્ફળતા વાંધા રહી ગયા તોય કંઈક ને કંઈક વાંધા નહીં છે વાંધો એટલું સારી રીતે કોઈના માટે જગતમાં કઈ કરો છો એના માટે જીવન આપી દો તો એક વાત અંતે સાંભળવાની છે તમે અમારી હાટું કર્યું હું આખી જિંદગી તો આપી દીધી હવે શું હોય વધારે વિશેષ નથી આ આવે છે કેમ આ છે પ્રેમની નિષ્ફળતા સંસારમાં જ્યાં જ્યાં પ્રેમ મુક્ષો નિષ્ફળતાવાની છે આજે નહીં આવવા વાળા અનંત જન્મોમાં થશે ગયા એમાં તો અનુભવ થઈ ગયો છે પણ યાદ નથી ને એટલે થોડુંક આપણે ગડબડમાં જઈએ છે વિસ્મૃતિ આવી ગઈ છે એટલે આપણને ખબર નથી પણ જો એક વસ્તુ છે કે જ્યાં કોઈ દી દગો નહીં મળે એ છે કૃષ્ણ પ્રેમનું પાત્ર જગતમાં કોઈ છે તો એ કેવલ ભગવાન કૃષ્ણ છે એકવાર ન્યા પ્રેમ કરી જોવો આમાં દગો નથી ક્યારેય શું કામ તમે જો આપણે અનંત યોનીઓ ચોર્યાસી લાખ શરીરોમાં અલગ અલગ શરીરોમાં ગયા બધાએ આપણો સાથ છોડ્યો જેને આપણે માનતા હતા ને આપણા માતા પિતા છે એ પણ છૂટી ગયા બધા અલગ અલગ જન્મોમાં પણ એ ભગવાને આજ સુધી આપણો સાથ છોડ્યો નથી પરમાત્મા રૂપે હરેક સમય આપણી સાથે રહ્યા મનુષ્ય શરીરમાં આવ્યા ત્યાં પણ સાથે છે ભગવાન હવે આ મનુષ્ય શરીર છોડીને માની લો પશુના શરીરમાં ગયા ત્યાં પણ ભગવાન પરમાત્મા રૂપે રહે છે આપણી સાથે કોઈ જળચરના શરીરમાં કૃમિના શરીરમાં વૃક્ષોના શરીરમાં જે જે યુનિવોમાં જન્મ લીધો ત્યાં આપણી સાથે રહેવા વાળું એક જ વ્યક્તિત્વ છે અને છે ભગવાન અને આપણી બુદ્ધિ જો એ ભગવાનને છોડીને આખા સંસારમાં પ્રેમ કર્યો પણ એ કૃષ્ણમાં નથી કર્યો અને ટ્રાય નથી કરતા ત્યાં કરવા આ સંસારે આટલી વાર વિશ્વાસઘાત કર્યો એટલી વાર દગો આપ્યો છતાં પ્રેમ ત્યાં મૂકી અને આજ સુધીનો કોઈક ઇતિહાસ બતાવો કે કૃષ્ણ એ કોઈને દગો આપ્યો હોય પ્રેમ કરે ને અરે નથી કરતા એનો સાથે ગીતામાં ક્લિયર કીધું હૃદય અર્જુન આ સંસારમાં જેટલા પણ જીવ છે ને એ બધાના હૃદયમાં ભગવાન છે બધાના હૃદયમાં વાસ કરે છે એ ભગવાન કૃષ્ણ ક્યારેય સાથ નથી છોડતા અને આપણાથી સૌથી નિકટ પણ એ છે આત્માની એક્ઝેક્ટ બાજુમાં યદી કોઈ હોય શ્વેતાશ્વતરૂપ નિષદ કહે છે કે આત્માથી સૌથી વધારે નિકટ કોઈ છે તો એ પરમાત્મા છે ભગવાન છે અને એ દેખાતા નથી જે નજીક હોય ને એ દેખાય નહીં આંખમાં કણો પડે દેખાય આંખ આખા સંસારને જોવે પણ આંખમાં કાંઈક પડે એ આંખ નો જોઈએ કે એમ ભગવાન આપણી નજીક આપણી અંદર છે છતાં એ ભગવાનને આપણે જોઈ શકતા નથી આ માયા છે પણ એની નિવૃત્તિ જે છે એ કૃષ્ણ કથા છે એટલા માટે ઘણીવાર લોકોને એમ થાય કે શું કામ સાંભળવી ભગવાનના વિશે કારણ કે સાંભળવાથી એમાં પ્રેમ થશે ને એમાં જો પ્રેમ થશે ને તો એક દિવસ એનું દર્શન થશે રુકમણીજી શ્રવણ કરી કરીને એ કૃષ્ણમાં એને પ્રેમ ડેવલપ થયો ને અને એટલા માટે એક દિવસ એને દ્વારકાધીશનું દર્શન પ્રાપ્ત થઈ ગયું છે આપણને પણ થશે અને જો આ સંસારમાં થયું છે મહેતા નરસિંહ જોયા છે ઈ ભગવાન મીરા જોયા છે એવું નથી કે આ બધી વાતો એમના મા ભાઈ મળી જાતા છે કોઈને મળ્યા છે કે નહીં આ ચારસો પાંચસો વર્ષના ઇતિહાસમાં પણ એવા લોકો છે જેને ભગવાનની પ્રાપ્તિ કરી છે આ આપણા જીવનનું લક્ષ્ય આ છે કે સત્સંગ દ્વારા એ ભગવાનને પામ તો આ સત્સંગ ક્યાંથી મળે છે બોલે એ ભક્તોથી મળે છે એટલા માટે નિમી મહારાજ કહે છે કે તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શન આવા જે ભગવાનના ભક્તો છે એનું દર્શન દુર્લભ શું કામ દુર્લભ કે છે કારણ કે એક વારા ભક્તનો નો સંગ કોઈને થાય એટલે સમજી લો કે ભગવાન મળશે જો નારદજી રૂકમણીજી ને ત્યાં ગયા તો નક્કી થઈ ગયું રૂકમણીજી ને ભગવાન મળ્યા એ જ નારદજી ધ્રુવ ને મળ્યા તો ધ્રુવ મહારાજને નક્કી થઈ ગયું આને ભગવાન મળવાના આજ નારદજી નો સંગ થયો પ્રહલાદ મહારાજ એને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ એટલા માટે ભગવાન જો કોઈ પામવા ચાહે છે તો એનો સાધુ સંગ થવો જરૂરી છે ભગવાનના ભક્ત તો ભગવાનના ભક્તોનું દર્શન એ સંકેત છે કે આજે આને ભક્ત મળ્યા છે તો કાલે આને ભગવાન મળશે અચ્છા એવું શું છે સાધુઓમાં કે જેના કારણે એ ભગવાન અપાવે છે તો ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન કહે છે કે ભગવાનના ભક્તો જે છે ને એનું એક જ કાર્ય છે છે કથા મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચરવંતિ છે જે ભક્ત હોય ને એનો સમય ભગવાનની કથા વાર્તામાં વ્યતીત થાય બે ભગત મળે ને તો હંમેશા એ ભગવાનની ચર્ચા કરે અને નો કરે તો સમજી લે કે આ ભગત નથી એના લક્ષણો છે ગીતામાં ભગવાન કહે છે કે બે ભક્ત મળ્યા છે તો એ શું કરશે બોધયંત પરસ્પર નિત્ય મારી કથાઓને કેતા રહે છે એક આ ભગવાનના ભક્તોનું કાર્ય છે અને જો હોય તો એ જ નથી સ્વયં ભગવાન પરિચય આપી રહ્યા છે કારણ કે ભક્ત ભગવાન સિવાય બીજા કોઈની ચર્ચા કરતો નથી અને ગ્રામ્ય કથા કરતા હોય ગામની કરતા હોય સમજી લો કે ભગત છે નહીં તો આવા ભક્ત જયારે કોઈને મળે ને તો સત્સંગ થાય છે આવા ભગવાનના ભક્ત મળે ને એનો સત્સંગ અને એટલા માટે અત અતી મહારાજ એટલા માટે હે ત્રિલોક પાવન મહાત્માઓ નવયોગેશ્વરોને કહે છે કે હું આપ સર્વને પરમ કલ્યાણના સંબંધમાં પ્રશ્ન પૂછું છું કારણ સંસારે અસ્મિન ક્ષણાર્ધો અપી સત્સંગ શૈવ ધય નિર્ણાય કે જે આ સંસારમાં એક અડધી ક્ષણ પણ જો સત્સંગ મળી જાય ને તો મનુષ્ય માટે શ્રેષ્ઠ ખજાનો આ છે આનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ આ નિવી મહારાજ કહે છે એટલે જીવનમાં તમે કોઈ પણ કાર્યને મહત્વપૂર્ણ માનતા હોય પણ જો ભાગવત પ્રમાણિત કરે છે કે આ જગતમાં સત્સંગથી વધારે મહત્વપૂર્ણ કાર્ય બીજું કોઈ છે નહીં અને જો સત્સંગ મળતો હોય તો બધા કામનો ત્યાગ કરી અને પેલા આ કરવું જોઈએ ચાણક્ય પંડિત કહે છે કે સો કામ છોડી અને વ્યક્તિ શું કરવું જોઈએ અને તમે કેટલી વાર મેં કથામાં કીધું નહી સો કામ છોડીને સ્નાન કરવું જોઈએ નાવું જોઈએ પહેલા આ કળિયુગમાં નાહવાનો બહુ પ્રોબ્લેમ અમુક અમુક નાતા નથી સ્નાન શુદ્ધિ માટે જરૂરી છે પેલા સો કામ છોડીને સ્નાન કરોડ નહીં અનંત કામ છોડી અને આત્માનું કલ્યાણ થાય એવું જો એક કાર્ય મળતું હોય ને તો એ કરોડ કામ છોડીને પહેલા આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ કારણ કે ક્ષણ ભંગુર છે દેહ ક્યારે નષ્ટ થાય વરસો નથી ભાઈ એટલા માટે સત્સંગ અર્થાત ભાગવત ધર્મ કોઈ પાલન કરે તો એના માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુ આ છે ભાગવત ધર્મ શું છે અંતિમ શ્લોક માં આપણે એ સમજીએ કારણ કે સંવાદ તો બહુ લાંબો છે એનો પણ આપણે એ સમજવાનું છે કે ભાગવત ધર્મનો અર્થ શું છે નવ યોગેશ્વરોમાં જે સૌથી પહેલા યોગેશ્વર છે જેનું નામ છે કવિ એ કહે છે કાયન વાચા મનસેન્દ્રિયેરવા બુદ્ધ્યાત્મના વા અનુસૃત સ્વભાવ નારાયણા કાયેન કાયાનો અર્થ છે શરીરથી વાચા માને વાણીથી મનસે માને મનથી ઇન્દ્રિય મને ઇન્દ્રિયોથી બુદ્ધિથી શું કરવું જોઈએ વ્યક્તિ આ કરો ય સકલમ પરસ્મે કરો કરો એક ભક્તિનો પ્રભાવ બતાવે છે કવિ જો કે ગમે કરવી ભજન થાય ભાગવતમાં કર્મ આ જગતમાં પણ શું કરવાનું છે નારાયણ આ સમર્પય કર્મ નારાયણ ને સમર્પિત કરવાનું છે બસ આટલું કરવા માત્ર થી પામી જાઓ તો નીકળી જાઓ મારે તારું આ ભજન હારું કે ગમઈ કરો હે પણ કર્મને સમર્પિત કરો ભગવાન અચ્છા આનો અર્થ શું છે તાતી જો ગીતામાં પણ એક શ્લોક ભગવાન બોલ્યા છે નવ માધ્યયમાં કે જે અપિચેત સુદુરાચાર ભજતે મામનન્ય ભાગ સાધુ રેવસ સમંતવ્ય સમ્યગ વ્યવસિતો હિસ ભગવાન કહે છે કોઈ દુરાચારી વ્યક્તિ પણ કેમ ન હોય અને યદી જો મારું ભજન કરે છે અનન્ય ભાવથી તો આને પણ સાધુ માનવો જોઈએ માની લો ગીતા વાંચે અને આ શ્લોક પકડે ભગવાન ભજન કરો એનો અર્થ તો એ કે આપણે માળા કરો બાકી મોજ કરો આપણે સાધુ છીએ આ છે ઊંધો રિયલ અર્થ નથી ભગવાન શું કહી રહ્યા છે કે કોઈ વ્યક્તિ મારું ભજન કરતો હોય અને એમાં માની લો કોઈ દુરાચાર દેખાય

તો કે છે તમને જે રીતે મજા આવે રીતે તમે શરીર થી મન થી વાણી થી કઈ પણ કૃષ્ણ માટે કરો છો કૃષ્ણ માટે વિચાર કરો છો એના માટે બોલો છો આ બધું જ કર્મ જો ભગવાનને સમર્પિત કરો છો સમર્પિત થવાનો અર્થ છે એને કેન્દ્રમાં રાખીને કોઈ કર્મ જ્યારે થઈ રહ્યું છે તો આવું કર્મ જે છે આપણને આ સંસારથી મુક્ત કરે છે કહેવાનો અર્થ એ છે કે આપણી અંદર કોઈ પણ દુરાચારો હોય તો ભજન કરવાથી આ બધા દુરાચારો દૂર થઈ જશે બધા દુરાચારો નીકળી જશે અને આપણે શુદ્ધ થઈ જશે આનો અર્થ એવો ક્યારેય ન લેવો જોઈએ કે ગમે કરો પણ ભજન કરો એવું નથી સરળતા ભાગવત ધર્મની સરળતામાં બતાવી છે કે ભાગવત ધર્મનો અર્થ છે કે મનથી વાણીથી શરીરથી ઇન્દ્રિયોથી આપણે ભગવાન સાથે કનેક્ટ થવાનો છે તો જો કર્ણ ઇન્દ્રિયા છે કાનથી જ્યારે કૃષ્ણ કથા સાંભળશું આંખો થી કૃષ્ણ નું દર્શન કરશો મનથી કૃષ્ણના વિષયમાં ચિંતન કરશું પ્રસાદ ગ્રહણ તો આ બધી વસ્તુ આપણને ભગવાનમાં પ્રેમ થશે બહુ સહજ વિધિ છે આપણે ઋષિ ઋષિમુનિઓની જેમ રાફડા નથી બનાવવાના શરીર ચાલો જંગલમાં જઈને તબ કરો ને પછી ઉપર ઉદય ખાઈ જાય ને પછી રાફડો બની જાય ને પછી ભગવાન મળશે નહીં મળે કોઈ ગેરંટી નહીં પણ જો ભાગવત ધર્મ કોઈ પાલન કરે અને ભાગવત ધર્મમાં પણ હવે સારરૂપ વાત જે છે તો કળિયુગની અંદર ભજનની વિધિ બહુ સરળ છે સિમ્પલ વિધિ છે ભગવાનનું નામ સંકીર્તન આ બધા વ્યક્તિ કરીએ કે આમાં કોઈ ખર્ચો નથી તો ભગવાનનું નામ સંકીર્તન છે આનાથી વ્યક્તિ કળિયુગના બધા દોષોથી મુક્ત થઈ અને ભગવાનના ચરણોને પ્રાપ્ત કરી છે સૌથી શ્રેષ્ઠ ભક્તિ માર્ગ ભગવાનનું નામ સંકીર્તન છે આ ભાગવત કહે છે કલૌ તદ હરી કીર્તનat કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ માર્ગ નથી તુલસીદાસજીએ પણ કીધું તો કળિયુગ કેવળ નામ આધાર કળિયુગમાં કેવળ નામનો આધાર છે બીજો કોઈ મંત્ર તંત્ર બીજું કાઈ કામ નથી કરવાનો કેવળ નામ અને જેણે જેણે આ નામનો આશ્રય લીધો છે પામી ગયા આ લોકો કર્યા છે એમ આપણે પણ જો આપણું આત્મકલ્યાણ કરવું હોય આ મનુષ્ય જીવન જે મળ્યું છે આનો નાશ તો નક્કી છે પણ આ નષ્ટ થઈ પહેલા આપણે જો એવું મૃત્યુ પ્રાપ્ત કરવું છે કે એકવાર મર્યા પછી ફરીથી જન્મ લેવો નથી ફરીથી આ સંસારમાં નથી આવવું ફરીથી આ દુઃખમાં નથી આવવું તો આપણા માટે શ્રેષ્ઠ ઉપાય છે કે જીવનમાં ભગવાનનું નામ કીર્તન પ્રારંભ કરવું

કેવલ ભગવાનના નામથી થાય છે આમાં બીજો કોઈ ઉપાય નથી વેદ કહે છે ન અન્ય પરતરો પાય સર્વ વેંદેシュુ દ્રશ્યતે આ બધા વેદોનું કન્ક્લુઝન બ્રહ્માજી આપે છે કે આના સિવાય અન્ય કોઈ માર્ગ નથી એટલા માટે બુદ્ધિમાન મનુષ્ય એ છે જે કળિયુગમાં ભગવાનની ભક્તિ ભગવાનના નામ કીર્તનથી કરે છે યज्ञे संकीर्तन प्रायययंतीहि सोमேதસ તો જો આપણે પણ સુંદર બુદ્ધિ વાળા લોકોના લિસ્ટમાં આપણું નામ નાખવું છે ભાગવત અનુસાર આજ છે કે કળિયુગમાં ભગવાનની પૂજા ભગવાનના નામ થી થાય છે નામ સંકિન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ સોળ શબ્દનો નો આજે મહામંત્ર છે આનો જપ તમે શરૂ કરશો ને એટલે હૃદયના બધા કલમશોને દૂર કરીને આ મહામંત્ર ચિત્તની શુદ્ધિ કરે છે અને એવો આનંદ પ્રદાન કરશે કે નામ શરૂ શરૂ ને ને પછી આ આ બંધ થાય કર્યું એનો અનુભવ છે આ કેમ કારણ કે કળિયુગનો આ જ ઉપાય છે આ કળયુગનો યુગ ધર્મ છે હરિનામ એટલા માટે આ દુર્લભ મનુષ્ય દેહ જે છે આનો સદુપયોગ કરો આજથી અત્યારથી જ ભગવાનના નામને જીવનમાં સ્થાન આપો કારણ કે આજ રાત્રે સૂતા આંખ ખુલી કે નહીં આનો કોઈ ભરોસો આપણે જાણતા નથી આપણી ટિકિટ ક્યારની છે અહીંથી જવાની હે ને આ બંનેમાં હાલે છે બધું હે ભાઈ કોઈ ડેટ નથી કેટલા વરસ કેટલા ક્ષણ કેટલો સમય બચ્યો છે એટલા માટે બુદ્ધિમાની એમાં છે કે ભગવાનનું નામ જીવનમાં પ્રારંભ કરો આમાં બહુ શંકા કુશંકા કરવાની જરૂર નથી ઘણી આપણને એમ થાય કે અમે તો ઓલા સંપ્રદાયના છીએ અમે આ નથી માનતા ઓલા માને એ બધું સાઈડમાં કરો તમે કયા સંપ્રદાયને માનો છો કયા ધર્મને માનો છો એ બધી કોઈ મેટર નથી પહેલી વાત તમે મનુષ્ય છો કળિયુગમાં છો મુક્ત થવું છે તો આ મહામંત્ર જપ આવું વેદ કે છે આ હરે કૃષ્ણ મહામંત્ર જે છે ને આ યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજી નારદજીને બતાવી રહ્યા છે કે કળયુગના દોષોથી મુક્ત થઈને જો ભગવાનને પામવા હોય તો આજ મહામંત્ર ઉપાય છે આ વેદ ભગવાન કહે છે અને જો શાસ્ત્રમાં તમારી શ્રદ્ધા હોય તમને એવું લાગે છે કે બ્રહ્માજી ખોટું નથી બોલતા તો આ જપ કરો શું કામ કે બ્રહ્માજી કોઈ સંસ્થાના પ્રાઇવેટ નથી ક્યાંય કોઈના બ્રહ્મા તો બ્રહ્મા છે ને એને ન કે ભાઈ આ ઈસ્કોન વાળાના છે ખાલી કે આ લોકોના છે બીજાના નહીં વેદ કોઈના પ્રાઇવેટ નથી વેદ સમગ્ર માનવ જાતિ માટે છે અને શાસ્ત્રોનો આ સાર જે આ શ્રીમદ ભાગવતમ આ પણ કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી કે ભાઈ ખાલી ઈસ્કોન વાળા માટે જ ભાગવત છે બીજા માટે નથી આ સમગ્ર માનવ જાતિનું કલ્યાણ કરે એવું આ શાસ્ત્ર એવો આ ગ્રંથ અને એમાં જે સાર રૂપ વાત આપી છે એ છે આ સોળ શબ્દનો જે મહામંત્ર છે આ કોઈ સંસ્થા સંપ્રદાયનો મંત્ર નથી વેદ મંત્ર છે અને કલી સંતરણ ઉપનિષદ જે છે એ કહે છે કે જો તમારે કળયુગને પાર કરવો છે કળયુગને તરવો છે તો એના માટે આ 16 શબ્દ જે છે આનાથી શ્રેષ્ઠ ઉપાય બીજો કોઈ નથી તો તમારા મનમાં પણ જો વિચાર હોય કે નહીં આપણે આપણો આત્મકલ્યાણ કરવું છે આ મનુષ્ય જીવનને સફળ બનાવવું છે તો મહામંત્ર જપો અને એમ લાગે કે હજી આટો મારીને પાછું એકાદ બે વાર જોઈ લે કે ઉપર કેમ છે બધું તો જોઈને પાછા પાછા તો અહીંયા જ આવવાનું છે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે એવી સંતિ ગીતા કહે છે ગમે ને જાઓ રિટર્ન તો અહીંયા જ આવવાના છો અને ત્યારે કરવાનું તો આજ છે ચાહે આ જીવનમાં કરો નેક્સ્ટ જીવનમાં કરો દસ જનમ પછી કરો આની સિવાય બીજો કોઈ ઉપાય તો બુદ્ધિમાન વ્યક્તિ એ છે કે રોગ ખબર પડે ને ડૉક્ટર દવા આપે દવા તરત ગ્રહણ કરે તો શું છે રોગ જલ્દી જાય અને દવા લેવામાં જેટલું મોડું થાય ને તો રોગ વધી જાય તો રોગ ને વધારવો છે ઓછો કરવો છે તમારી ઉપર ડિપેન્ડ છે મારું કાર્ય છે કહેવાનું કારણ કે ગીતા આખી સંભળાવ્યા પછી ભગવાન કૃષ્ણ કે છે એ અર્જુન યથા ઈચ્છાશી તથા કરું મેં તો આ બધું તને કહી દીધું હવે તારી જે ઈચ્છા હોય એ કરે આ ભાઈ બંધન કાઈ નથી આ સ્વતંત્રતા ભગવાને પણ આપી છે યથા ઈચ્છા તથા કુરુ તમારી ઈચ્છા છે કે મુક્ત થવું છે તો નામ જપો તો આજનો આ સત્સંગ આપણે જે વડીલોનો સ્વર્ગવાસ થયો છે મારા શંભુભાઈના માતૃશ્રી અને પિતાશ્રી જેમના નિમિત્ત આ સત્સંગનું આયોજન આપણે અહીંયા કર્યું છે તો ભગવાન રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જ્યાં પણ એમનો જન્મ થયો હશે તેમના ભક્તોની સંગતિ આપે કારણ કે ભક્તોની સંગતિ જ ભક્તિનો મૂળ છે આ જગતમાં કોઈ ભક્ત બને છે ને તો એ બીજા ભક્તની સંગતિથી બને છે તો ભગવાન એમની ઉપર કૃપા કરે અને આપણે નામ લઈએ કે ન લઈએ પણ એમના કલ્યાણ માટે આપણે અહીંયા થોડી વાર કીર્તન કરશું સર્વ ભક્તો કીર્તનમાં ભાગ લ્યો અને ત્યારબાદ પ્રસાદ લઈને પછી આપણે આ કાર્યક્રમને વિરામ કરશું કારણ કે સત્સંગનો સાર જે છે ને એ પ્રસાદ છે પ્રસાદ તમે ન લ્યો ને તો લોસ છે તમારે શું લોસ છે ખબર જાણવું તમારે પ્રસાદ ન લેવી શું થાય હા નું જાવ તમે જે સાંભળ્યું અત્યારે એ છે શબ્દ તો શબ્દ કાન ના માધ્યમથી અંદર હવે આપડા શરીરમાં છે ને દરવાજા બહુ છે અહીંયા બે છે અહીંયા બે છે અહીંયા બે છે અહીંયા એક છે તો શબ્દ વાયુ રૂપ છે અંદર તો ગયો છે તો આપણે એ મહિમા સાંભળી કે શબ્દ અંદર ઉતરે તો એ સારું કામ કરે ચિત્તને શુદ્ધ કરે પણ ક્યારે અંદર ટકે તો પાછો બહાર નીકળી જાય તો તકલીફ થાય ને તો સત્સંગ તો અંદર ગયો છે તો એને અંદર ટકાવવા માટે શું છે શબ્દ અંદર હવે એની ઉપર નાખવો પડે પ્રસાદ અરે હવે એટલે એટલે એનું પ્રસાદનું પાચન થાય ને તો એની હરે હારે આ જ્ઞાનનું પણ પાચન થઈ જાય એટલે એટલે કદાચ ભક્તો કે સત્સંગનો સાર જે છે શું છે પ્રસાદ છે હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો ખૂબ ધન્યવાદ ડોંડા પરિવાર જેમણે આ સત્સંગનું આયોજન કર્યું આપ સર્વ શ્રોતાઓનો પણ ધન્યવાદ કે તમે શાંતિથી આ સત્સંગ શ્રવણ કર્યું અને આટલો સમય તમે આપ્યો તો ટાઈમની કિંમત બહુ છે એન દુનિયામાં સૌથી વધારે મોંઘો સમય છે અને સમય તમે અહીં આપ્યો છે તો આપ સર્વ શ્રોતાઓનો હૃદયપૂર્વક ધન્યવાદ હરે કૃષ્ણ મહામંત્રથી આપનું પણ અભિવાદન છે હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે